નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો કનેક્ટ ગુજરાત. હું છું આપની સાથે રિદ્ધિ મોદી. સીજી સ્પેશિયલ 7 માં આપનું સ્વાગત છે. દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં રાજ્યના કેટલાય જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી, સુરત અને નવસારી જિલ્લામાંથી છૂટાછવાયા વરસાદી ઝાપટાના અહેવાલ સાંપડી રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલો લો પ્રેશરના કારણે હવામાન વિભાગે વરસાદ વરસવાની આગાહી કરી છે. મંગળવારના રોજ અમરેલી, સુરત અને નવસારી સહિતના જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. દિવાળીના તહેવાર આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને લોકો ખરીદીની તૈયારીમાં લાગી ગયા છે. તેવામાં વરસાદના આગમનથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અમરેલી, સુરત અને નવસારી જિલ્લાના કેટલાય વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વરસાદ અટકવાનું નામ લેતો નથી. સતત વરસી રહેલા વરસાદના કારણે સૌથી કફોડી હાલત ધરતીપુત્રોની બની છે. ખેતીના પાકને વરસાદથી પારાવાર નુકસાન થયું છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક નષ્ટ થઈ રહ્યો હોવાથી તેમની સિઝન નિષ્ફળ જાય તેવા સંજોગ ઊભા થયા છે. મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતા યુવાને સુરત ખાતે યોજાયેલી ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા સ્પર્ધામાં મિસ્ટર ફિટ સહિત 2 સબ ટાઇટલ અને અંતિમ વિજેતા બની જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં રહેતો દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ રણા ઉર્ફે દેવ બોડી બિલ્ડિંગના ક્ષેત્રમાં નામના મેળવવાની દિશામાં મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે. તાજેતરમાં તેણે સુરત ખાતે આયોજિત ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા કોમ્પિટિશનમાં વિજેતા બની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે. આ સ્પર્ધા પહેલાં રાજ્યના 7 શહેરોમાં ઓડિશન યોજવામાં આવ્યા હતા અને તેમાં 31 યુવાનોની પસંદગી કરાઈ. આ 31 યુવાનોમાં દેવનો પણ સમાવેશ થયો હતો. સુરતના ઉભરાટ વિસ્તારમાં 4 દિવસ સુધી ચાલેલી સ્પર્ધામાં 15 સબ ટાઇટલ માટે સ્પર્ધકોએ તેમનું કૌવત બતાવ્યું હતું, જેમાં દેવે મિસ્ટર ફિટ અને બેસ્ટ ફિઝિકલ બોડીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત કેના ખાતે યોજાયેલી સ્પર્ધાની ફિનાલેમાં પણ તેને વિજેતા ઘોષિત કરાયો હતો. કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં દેવે જણાવ્યું હતું કે છેલ્લા 4-5 વર્ષથી બોડી બિલ્ડિંગના ક્ષેત્રમાં આવ્યો છે, પણ આ સ્પર્ધા માટે છેલ્લા 6 મહિનાથી પરિશ્રમ કરી રહ્યો હતો. સ્પર્ધાના તમામ પડાવોને પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી હતી અને તેમાં સફળતા મળતા ખુશીની લાગણી થઈ રહી છે. મેં અત્યારે સુરતમાં આયોજિત મેનહન્ટ 2019 મિસ્ટર ગુજરાતમાં પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં હું પ્રથમ પ્રાઇઝ લીધું છે. અને આ જે ઇવેન્ટ હતો એમાં ગુજરાતમાં દરેક જગ્યાએથી પાર્ટિસિપેન્ટ આવ્યા હતા અને આ જે એના ઇન્ટરવ્યૂ હતા, ઓડિશન હતા, એ આપણે સુરતમાં બરોડા, અમદાવાદ, અંકલેશ્વર, બારડોલી અને કોસંબા એ દરેક જગ્યાએ યોજાયા હતા, જેમાં 31 જણાએ પાર્ટિસિપેટ કર્યું હતું. અને આ જે ઇવેન્ટ છે એ 16 તારીખે યોજાઈ હતી, જેમાં અલગ અલગ પાર્ટિસિપેન્ટે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું હતું અને જેનું ગ્રાન્ડ ફિનાલે 19 તારીખે સુરતમાં આર્યા ક્લબ ઓફ એન્ડ રિસોર્ટમાં હતું, જેમાં હું ફર્સ્ટ પ્રાઇઝ મને મળી છે. એ બદલ હું અમારા જે ઓર્ગેનાઇઝર છે કરણ સર અને પવાની મેડમ, એનું હું ખૂબ ખૂબ આભારી છું, જેમણે મને આ લાયક સમજ્યો, મોડલના લાયક મને સમજ્યો અને આમાં મને એમણે ઇન્સ્પાયર કર્યો અને હું આજે ફર્સ્ટ પ્રાઇઝ મને મળી છે તે માટે હું એમનો ખૂબ આભારી છું. અને આગળ પણ હું મિસ્ટર ઇન્ડિયા તરફ મારું પર્ફોમન્સ આપવા માગું છું અને જે ભવિષ્યમાં કંઈક સારું હું કરું એના માટે જે નવા લેવલ છે, લાઈક મિસ્ટર ઇન્ડિયા છે, મિસ્ટર વર્લ્ડ છે, એ તરફ હું આગળ વધવા માગું છું. સુરતની અથવા લાયન્સ ખાતે આવેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર આરોપીના પરિવારજનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીની ઘટના બની હતી. એનું શું છે?
સુરતના ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર આરોપીના પરિવારજનો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. કોર્ટમાં લાવવામાં આવેલા આરોપીને તેના પરિવારજનો મળવા જતા પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. પરિવારજનો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે મામલો બિચકતા ઝપાઝપી થઈ હતી. પરિવારજનો અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીના કારણે કોર્ટમાં આવેલા લોકોમાં પણ કુતૂહલ ફેલાયું હતું. આરોપીના પરિવારના સભ્યોએ પોલીસ વાહન રોકી હોબાળો મચાવ્યો હતો. પોલીસની બસ આડે સૂઈ જઈ પોલીસની કામગીરીમાં રૂકાવટ પણ ઊભી કરી હતી. પરિસ્થિતિ વણસથી અટકાવવા ઉમરા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર સામે સુરતમાં મંગળવારના રોજ મકાઈપુલ ખાતે આવેલી યુનિયન બેંક પાસે બેંક કર્મચારીઓ દ્વારા ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિવાળી પહેલા જ બેંક કર્મચારીઓની હડતાલના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલાઇઝ્ડ બેન્કોને મર્જર સામે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના 9,000 જેટલા બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. બેન્કિંગ ક્ષેત્રે સાથે જોડાયેલા ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન તથા બેન્કિંગ એમ્પ્લોય ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એક દિવસીય હડતાલ પાડવામાં આવી છે. હડતાલને લઈ દક્ષિણ ગુજરાતમાં રૂપિયા 1,800 કરોડનું રોજિંદું ક્લિયરન્સ પણ ખોરવાઈ જવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. બેંક યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે 1,800 કરોડનું રોજિંદું ક્લિયરન્સ ખોરવાશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 9,000થી વધુ કર્મચારીઓ હડતાલ પર છે. હડતાલના કારણે 400 જેટલી બેંકોનું કામકાજ ખોરવાયું છે. અમારી મુખ્ય માંગણી છે કે સરકાર મુખ્ય બેંકનું મર્જર કરીને 6 બેંકોને 4 બેંકમાં કરીને બેંકોનું મર્જર કરવા જઈ રહી છે, તેનો બેંક કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરની ખાનગી અને સહકારી બેંકોના કર્મચારીઓ હડતાલમાં જોડાયા ન હતા. આજે અમારા ઓલ ઇન્ડિયાનું જે યુનિયન છે, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોય એસોસિએશન, એના હડતાલના કોલના અનુસંધાનમાં આજે દેશભરની બેંક નેશનલાઇઝ બેંકોના લગભગ 4 લાખ જેટલા કર્મચારીઓ આજે હડતાલ પર છે. એ સંદર્ભમાં સુરત શહેર, સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં લગભગ 4,000થી 4,500 કર્મચારીઓ આજે હડતાલ પર છે. 600 જેટલી શાખાઓ આજે નેશનલાઇઝ બેંકોની બંધ છે. લગભગ 1,000 કરોડનું ક્લિયરિંગ ખોરવાશે આજની તારીખમાં. અમે સાથે સાથે બેંક કર્મચારીઓ જે લોગોના ચાર્જિસ પર બેંકોએ વધારો કર્યો છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે બેંકમાં દાખલ થાય ત્યાંથી બહાર નીકળે ત્યાં સુધી કસ્ટમર પર ચાર્જિસ લાદી દીધા છે. એ ચાર્જિસ એટલા માટે વધાર્યા છે કે જે લોકો રૂપિયા ડૂબાડીને ભાગી ગયા છે એ રૂપિયા રિકવર કરવા માટે સામાન્ય જનતાને એ લોકોએ વિક્ટિમ બનાવ્યા છે. અને દરેક વસ્તુના ચાર્જિસ, બેંકમાં સ્ટેટમેન્ટ લો તો ચાર્જિસ, નવી પાસબુક લો તો ચાર્જિસ, પોતાનું નામ ઉમેરો કે બાદ કરો તો પણ ચાર્જિસ, દરેક પ્રકારના ચાર્જિસ અને બેફામ ચાર્જિસ. એક પાનાના સ્ટેટમેન્ટના 118 રૂપિયા બેંક ચાર્જ કરે છે. એટલે સામાન્ય જનતાના ચાર્જિસ ઓછા કરવામાં આવે એ માટેની માગણી સાથે અમે આજના દિવસમાં હડતાલ પર છીએ. કર્મચારીઓના નુકસાનમાં બેંક મર્જરના કારણે કરીને બેંકોની શાખાઓ બંધ થશે. બેંકો બરોડામાં દેના બેંક અને વિજયા બેંક બંધ મર્જ કરવાના કારણે માર્ચ 2020 સુધીમાં 1,600 શાખાઓ બંધ થશે. આજે બટ નેચરલ છે, શાખાઓ બંધ થાય એટલે કર્મચારીઓ ફાજલ પડવાના છે, નવી રિક્રુટમેન્ટ થવાની નથી. આજે દેશમાં બેકારીનું પ્રમાણ છે, બેરોજગારીનું પ્રમાણ છે. એવા સંજોગોમાં માંડ બેંકોમાં વર્ષે દિવસે જે 1,00,000-2,00,000 કર્મચારીઓને રોજી મળતી હતી એ પણ છીનવાઈ જવાની છે. સુરતના ડિંડોલી વિસ્તારના ચિંતા ચોક ખાતે જ્વેલર્સની દુકાન સહિત પાનના ગલ્લામાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડિંડોલી નવાગામ ચિંતા ચોક ખાતે દીપક સોનીની MK જ્વેલર્સની દુકાન આવેલી છે. તેમની દુકાનની આજુબાજુ દેવા રાણા જ્વેલર્સ તથા પાનનો ગલ્લો છે.
એમકે જ્વેલર્સની દુકાનમાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને તાત્કાલિક 4 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ આગને કાબૂમાં લે તે પહેલા પાનના ગલ્લામાં રાખેલ માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો, તેમજ જ્વેલર્સની દુકાનને નુકસાન થયું હતું. દિવાળીના તહેવાર પહેલા જ આગના તાંડવના કારણે વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જરના વિરોધમાં મંગળવારના રોજ બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે, ત્યારે રાજકોટમાં બેંક કર્મચારીઓએ જ્યુબિલી ચોક પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિવાળી પહેલાં જ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓએ સરકાર સામે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. સરકારે 10 જેટલી બેંકોના મર્જરની જાહેરાત કરતાની સાથે વિરોધ વંટળ શરૂ થઈ ગયો છે. બેંક મર્જરને લઈ કરવામાં આવેલ જાહેરાતનો બેંક કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં બેંક કર્મચારીઓએ જ્યુબલી ચોક ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે બેંકો બંધ રહેતા સૌરાષ્ટ્રમાં 5,000 કરોડનું ક્લિયરિંગ ઠપ થવાની શક્યતા રહેલી છે. કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં હડતાળ પાડનાર કર્મીઓએ જણાવ્યું હતું કે બેંક મર્જરના કારણે આગામી સમયમાં કર્મીઓને છૂટા કરવામાં આવી શકે છે, તો સાથે જ બ્રાન્ચ બંધ થવાનો તેમને સૌથી મોટો ભય સતાવી રહ્યો છે. આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં નકલી પોલીસ બનીને ફરતા બે યુવાનો અસલી પોલીસના હાથે ચડી ગયા છે. પોતે દિલ્હી પોલીસના કર્મચારીઓ હોવાનું જણાવતા બંને યુવાનો અસલી પોલીસની પૂછપરછમાં ભાંગી પડ્યા હતા અને તેમનો ભાંડો ફૂટી ગયો હતો. સુરતમાં એક બાદ એક ભેજાબાજો પોતાના નકામા મનસૂભા પાર પાડવા માટે અવનવા કિમિયા અજમાવી રહ્યા છે, ત્યારે સુરતમાં નકલી પોલીસ બનીને ફરતા બે યુવાનોની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. ગતરોજ મોડી રાત્રિ દરમિયાન પોલીસનો સ્ટાફ અમરોલીના જૂના જકાત નાકા પાસે વાહન ચેકિંગમાં હતા, જે દરમિયાન ત્યાંથી મોટરસાયકલ પર પસાર થતા પીએસઆઈના ડ્રેસમાં રહેલા વ્યક્તિને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે પોતે દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા હોવાનું જણાવતા કતારગામ પોલીસને વધુ શંકા ગઈ હતી. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા નકલી પોલીસ બની ફરતા હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં, પોતે પહેરેલી પોલીસની વર્દી તેના નકલી પોલીસ કોન્સ્ટેબલ મિત્રએ આપી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને નકલી પોલીસની ધરપકડ કરી તેમની પાસેથી પીએસઆઈની વર્દી, કમરબંધ પટ્ટો સહિત 5 જેટલા બનાવટી ઓળખ કાર્ડ જપ્ત કર્યા હતા. તેઓએ નકલી પોલીસ બની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ડુપ્લિકેટ પોલીસ ગુનો નોંધાયેલો છે, જેમાં આ કામના જે કતારગામ પોલીસના માણસ અમરેલી જૂના જકાત નાકા ચેકપોસ્ટ પાસે રાત્રિમાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા, તેમાંથી એક વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં બ્લુ કલરની એવેન્જર ઉપર આવતા પોલીસને શંકા જતા એની જે નેમપ્લેટ હતી એમાં એને બે સ્ટાર લગાવેલા હતા, પીએસઆઈનો હોદ્દો ધારણ કરેલો હતો, પણ સાથે એને ત્યાં બક્કલ નંબર લખેલો હતો. એટલે પોલીસને શંકા જતા પોલીસે વધારે તેની પૂછપરછ કરતા તે દિલ્હી પોલીસમાં આવવાનું જણાવતો હોય, પણ પોલીસે એની વિગતવાર પૂછપરછ કરતા એની પાસે 5 ખોટા આઈકાર્ડ પણ મળી આવેલા હતા અને એને પોતે પણ કબૂલ કરેલું હતું. મારા જે બીજો મિત્ર છે એને મને આ યુનિફોર્મ અને બધા વસ્તુ પ્રોવાઈડ કરેલી છે અને હું આવું આનામાં પોલીસ ખોટો ડુપ્લિકેટ યુનિફોર્મ ધારણ કરીને ફરી રહેલો છું. એવી કબૂલાત મને એને કરેલી હતી અને એને જે મદદ કરનાર બીજો એનો મિત્ર હતો જેને એને યુનિફોર્મ અને બીજી વસ્તુ પૂરી પાડેલી હતી. આ બંને વ્યક્તિને પોલીસે ગુનાના કામે ધરપકડ કરેલી છે અને આગળની તપાસ કતારગામ પોલીસ ચલાવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી સોનાના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યો હોવાથી તેની સીધી અસર ખરીદી પર જોવા મળી રહી છે. છેલ્લા 5 મહિનાથી રાજકોટના સોની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો, જો કે દિવાળીનો તહેવાર નજીક આવતા બજારમાં ખરીદી નીકળી છે. રાજકોટમાં છેલ્લા 5 મહિનાથી જ્વેલર્સ મંદીનો માર સહન કરી રહ્યા હતા, જોકે દશેરા બાદ સોની બજારમાં ઘરાકી નીકળતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ ગ્રાહકોને આકર્ષવા વેપારીઓએ પણ ગડામણના ભાવમાં 25% ડિસ્કાઉન્ટ આપવાનું જાહેર કર્યું છે, તો સાથે જ આજે પુષ્ય નક્ષત્ર હોવાના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. આગામી શનિવારના રોજ ધનતેરસ હોવાના કારણે વધુ તેજી જોવા મળશે તેવું વેપારીઓનું માનવું છે. પુષ્ય નક્ષત્ર અને આગામી દિવસોમાં આવનાર લગ્નસરાની સિઝનના કારણે ગ્રાહકો ઊંચા ભાવે પણ સોનું ખરીદી કરી રહ્યા છે. હાલ સોની બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે જે ખરીદી કરવામાં આવી રહી છે તે માત્ર અને માત્ર નાની ખરીદી કરવામાં આવી રહી છે, એટલે કે લોકો સોનું તો ખરીદી રહ્યા છે પણ માત્ર 5 ગ્રામથી લઈને 25 ગ્રામ સુધી, પરંતુ જે ઇન્વેસ્ટર ખરીદી હોય છે તે હાલ નથી જોવા મળી રહી, જે વેપારીઓ માટે ચિંતાનો વિષય છે. ગ્રાહકોની કહેવી પર આપ તો ગઈકાલ બપોર 25 સ્ટાર્ટ થઈ ગઈ છે, ઓવરઓલ
હમણાં સુધીનો જે માહોલ હતો લાસ્ટ મે મહિનાથી અત્યાર સુધી બહુ જ ખરાબ પરિસ્થિતિ જેવો માહોલ હતો. કોઈ ગ્રાહક નહોતી, એની સામે સામે ભાવમાં બી એટલો સડનલી વધારો થયો, એને હિસાબે લોકોની બ્રેક લાગી કે ઇન્વેસ્ટર વર્ગ બધા નીકળી ગયા અને માર્કેટમાં નાણાપીઠને હિસાબે લોકો ખરીદી કરવાનું ટાળતા હતા. પણ હવે સારા દિવસો, સારા તહેવારો, આવનારા દિવસોમાં લગ્ન પ્રસંગ, સારી સગાઈ ના મુહૂર્તો આવી રહ્યા છે, જેને કારણે આજે ગઈકાલથી થોડી થોડી મુવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને નાની મોટી ખરીદી બધા લોકો બુકિંગ કરાવવા ચાલુ થયા છે અને ખરીદી પણ આજ સવારથી પણ બહુ સારો રિસ્પોન્સ છે. અમારે ત્યાં તો ઘણા સમયથી અમારે ત્યાં એવી કોઈ રાજકોટની બેઝિકલી મજૂરી ગુજરાતની અંદર બીજા શહેરો કરતા ઘણી ઓછી છે, પરંતુ અમે કોઈ ડિસ્કાઉન્ટ, મામૂલી ડિસ્કાઉન્ટ એક કસ્ટમરને એક રિસ્પેક્ટ ખાતર આપતા હોય, પણ આ વખતે અમે 25% મજૂરીમાં ડિસ્કાઉન્ટ, એટલે અમારા લોએસ્ટ મજૂરી રેટની અંદર બહુ મેક્સિમમ ડિસ્કાઉન્ટ એ કહી શકાય એટલું અમે ડિસ્કાઉન્ટ ઓફર કરી છે કે લોકો એકદમ બિંદાસપણે સોનું લઈ શકે. એના માટે થઈને અમે આ ઓફર આપેલી છે. ડિસ્કાઉન્ટ ઓફર કરી આપે છે, પણ લોકોને જયારે અત્યારે ખરીદી નથી કરવાનો મૂળ જ નથી ત્યારે તમે એને કોઈ પણ ઓફર કરો તો એ નથી. પણ છેલ્લા 2-3 દિવસથી થોડો રિસ્પોન્સ સ્ટાર્ટ થયો છે. આમ કહીએ તો લાસ્ટ 10-12 દિવસથી મુવમેન્ટ ચાલુ થઈ છે, પણ એવી કોઈ મેક્સિમમ ખરીદી નથી, પણ આસ્તે આસ્તે જે સાવ નહોતી એમાં વધારો થયો છે ઘણો. ઓસ્ટ્રેલિયા એજ્યુકેશન સેન્ટર છેલ્લા 19 વર્ષોથી એબ્રોડ સ્ટડી કરવા માટેનું વિશ્વસનીય નામ. શું આપ યુકેમાં વિધાઉટ IELTS સ્ટડી કરવા માંગો છો? કે પછી કેનેડામાં સ્ટડી કરી સેટલ થવા માંગો છો? આજે સંપર્ક કરો 429-430 ઓરિયન આર્કેડ, આઇનોક્સ મલ્ટીપ્લેક્સની બાજુમાં, ઝાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ 9825023750 0264222609. ઓસ્ટ્રેલિયા એજ્યુકેશન સેન્ટર. મોબાઈલની દુનિયામાં અંકલેશ્વરનું સર્વોપરી નામ એટલે બાલા મોબાઈલ, જે હવે અંકલેશ્વર GIDC લિટલ હાર્ટ ચોકડી પર આપની સેવામાં. એપલના ભરૂચ જિલ્લાના એકમાત્ર ઓથોરાઇઝ ડીલર. MIના બધા ફોન સરળ હપ્તેથી મળશે. વિવો V17 લેટેસ્ટ મોડલ પણ અવેલેબલ. સરળ હપ્તાની ફાઇનલ સ્કીમો તેમજ કેશબેક ઓફર પણ અવેલેબલ. બાલા મોબાઈલ, લિટલ હાર્ટ ચોકડી, GIDC, અંકલેશ્વર. સૂર્યોદય રેસીડન્સી વડદલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સામે, 1 બેડરૂમ અને 2 બેડરૂમના ડુપ્લેક્સ, રો હાઉસ સરકારી સબસિડી સાથે ભરૂચના સાનિધ્યમાં. રોકાણકારો માટે ઝડપી કમાણી કરવાની ઉત્તમ તક. બાંધકામ પૂરજોશમાં ચાલુ. ટૂંક સમય માટે જૂના ભાવથી બુકિંગ કરાવવાની ઉત્તમ તક. લોનના તમામ પેપર ઉપલબ્ધ. મોબાઈલ 9824012382, 7486905283. સૂર્યોદય રેસીડન્સી. ફેશનની દુનિયામાં અંકલેશ્વર ભરૂચમાં ધૂમ મચાવનાર ભવ્ય શોરૂમમાં નવરાત્રી, દિવાળી તેમજ મેરેજ સિઝનનું લેટેસ્ટ કલેક્શન આવી ગયું છે. લેડીઝ વેર એન્ડ ગર્લ્સ વેરમાં વેસ્ટર્ન આઉટફિટ, ગાઉન, રેડીમેડ ડ્રેસ તેમજ ડ્રેસ મટીરિયલ્સ, પાર્ટીવેર, પ્લાઝો સેટ તેમજ ટોપ, જીન્સ અને કેપરીનું ભવ્ય કલેક્શન. મેન્સ વેર એન્ડ બોયઝ વેરમાં કુર્તા, પાયજામા, બ્લેઝર, પાર્ટીવેર શર્ટ, ટી શર્ટ, જીન્સ, પઠાની, ફોર્મલ તેમજ કોટન ટ્રાઉઝર જેવી દરેક વેરાયટી. તો તહેવારની ખરીદી ભવ્યમાં અંકલેશ્વર તેમજ ભરૂચને સંગ. બોડી કેર 360 એડવાન્સ ફિઝિયોથેરાપી સેન્ટર. 15 વર્ષોના અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ, વેલ ઇક્વિપ્ડ તેમજ લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા મશીનો દ્વારા આપને લેઝર થેરાપી, સ્પીચ થેરાપી, ઇલેક્ટ્રોથેરાપી, એક્યુપેશનલ થેરાપી, વેઇટ રિડક્શન થેરાપી, ડાયટ એન્ડ ન્યુટ્રિશન કાઉન્સેલિંગ કરી આપવામાં આવશે. પૂરતા હવા ઉજાસવાળા અને મ્યુઝિકલ વાતાવરણવાળા એન્વાયરમેન્ટમાં આપ ટ્રીટમેન્ટ કરાવી રિલેક્સેશન અનુભવશો. બોડી કેર 360 એડવાન્સ ફિઝિયોથેરાપી સેન્ટર, રંગોલી કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ 9426112349.
છેલ્લા 35 વર્ષોથી ભરૂચની ફેશન પ્રિય જનતાનો સાથ સહકાર મેળવનાર ફેશન પેલેસ મદીના રજૂ કરે છે તહેવારો અને લગ્ન પ્રસંગનો લેટેસ્ટ તેમજ બ્રાન્ડેડ સ્ટોક. રેમન મિલના શૂટિંગ સાથે રેડીમેડ ઇન્ટરનેશનલ બ્રાન્ડમાં પાર્ક એવન્યુ, પાર્ક્સ, કલર પ્લસ, કિલર જીન્સ, લોમેન જીન્સ, જેમાં શર્ટ, ટી શર્ટ, જીન્સ, કોટન ટ્રાઉઝર્સ તેમજ પાર્ટીવેર શર્ટ જેવી દરેક આઇટમો. તહેવારો અને લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખી સ્પેશિયલ એથનિક વેરમાં કિડ્સ માટે શૂટ શેરવાની અને મેન્સ વેરમાં પણ લેટેસ્ટ ફેશનના શૂટ શેરવાની અને ઇન્ડો વેસ્ટર્ન. તહેવારોને ધ્યાનમાં રાખી સ્પેશિયલ ઓફર રેમનના કાપડમાં પેન્ટ શર્ટનો કોમ્બો સેટ 399 શરૂ. તો આજે જ આપની ખરીદી કરવા પધારો ફેશન પેલેસ મદીના દાઉદી શોપિંગ સેન્ટર 5 બત્તી ભરૂચ. ફોન નંબર 0642426445. એજી સાંભળો છો, આ સ્માર્ટ મોબાઈલ ફોન શું ઓનલાઈન જ મળે છે કે પછી અંકલેશ્વર જીઆઈડીસી કે સિટીમાં જવું પડશે? ના રે ભાગ્યવાન, હવે તો સ્માર્ટ મોબાઈલ ફોન આપણા ઘર આંગણે જ મળી રહેશે, એટલે કે ગડખોલ ગામમાં જ. બાલા મોબાઈલ શોપનો ભવ્ય શોરૂમ કાર્યરત છે, જ્યાં ઇન્ડિયાની દરેક લીડિંગ બ્રાન્ડના સ્માર્ટ મોબાઈલ પ્લસ એસેસરીઝ આપણી મનગમતી રેન્જમાં સરળ ફાઇનાન્સ દ્વારા ઉપલબ્ધ થશે. તો ચાલો તમારી ભાગ્યવાનને આજે જ બાલા મોબાઈલ શોપમાંથી એક સરસ મોબાઈલ તો અપાવો. જી હા, ગૃહિણી હોય કે યુવાધન, દરેક માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ બાલા મોબાઈલ શોપ. અમૃત સ્મૃતિ શોપિંગ, G4, આદિત્યનગર, ગડખોલ ગામ, અંકલેશ્વર. એક્વેરિયમની દુનિયામાં ભરૂચ જિલ્લાનું વિશ્વસનીય નામ એટલે સુશોભન એક્વેરિયમ ફિશ ગેલેરી, જ્યાં આપને મળશે ડિફરન્ટ ટાઈપની ઓલ ફિશ વેરાયટી. ફિશ માટેનું ખૂબ મોટી રેન્જમાં ફૂડ, મેડિસિન, વિટામિન, ડ્રોપ તેમજ હોલિડે ફૂડ ફોર ફિશ પણ મળશે. ઘરમાં મૂકવા માટે એક્વેરિયમ, એક્વેરિયમ સજાવવા માટે લાઈવ પ્લાન્ટ્સ, પ્લાસ્ટિક પ્લાન્ટ્સ, આર્ટિકલ્સ, સ્ટોન, પ્લાન્ટેશન સોઇલ પણ મળશે, તેમજ દરેક પ્રકારના એર ફિલ્ટર એન્ડ સબમર્સિબલ પંપ મળશે. હીટર, થર્મોમીટર, ફિશનેટ જેવી દરેક એસેસરીઝ પણ ઉપલબ્ધ. તો આપના ઘરનું સુશોભન કરવા માટે આજે જ મુલાકાત લો સુશોભન એક્વારિસ્ટ ફિશ ગેલેરી. બરોડાના ફેમસ શાન મિલન ધ વેરાયટી ઓફ એગ રેસ્ટોરન્ટ હવે આપણા ભરૂચમાં, જ્યાં સ્વાદ રસિયાઓને 500 થી વધારે એગ વેરાયટીનો માઉથ વોટરિંગ ટેસ્ટ મળશે. આ રહી અમારી વેરાયટીઓ. પાટણનું નામ આવે કે તરત જ રાણી કી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પટોડા જેવી અનેક સુવર્ણ અક્ષરે કોતરાયેલી અજાયબીઓ યાદ આવી જાય. જો કે પાટણ સાથે દેવડા અને રેવડીનું નામ પણ એટલું જ જોડાયેલું છે. દિવાળીનો તહેવાર હોય અને પાટણવાસીઓને મીઠાઈમાં દેવડા વગર કઈ રીતે ચાલે? પાટણવાસીઓની ખાસ મીઠાઈ છે દેવડા. દિવાળીના દિવસોમાં દરેક પાટણવાસીઓના ઘરમાં દેવડા જોવા મળતા જ હોય છે. પાટણવાસીઓ તહેવારમાં દેવડા ખવડાવે પણ છે અને ભેટમાં મહેમાનોને આપે પણ છે. એટલું જ નહીં, વિદેશમાં રહેતા પાટણવાસીઓ તો છેક પાટણથી દેવડા મંગાવે છે. જો કે પાટણના દેવડા તો આખા રાજ્યમાં વખણાય છે. દેવડાની વાત કરીએ તો ઉપરથી સખત અને અંદરથી નરમ અને બહારથી મીઠા અને અંદરથી મોડા એવો ડબલ સ્વાદ ધરાવતા દેવડાની વાત જ કંઈક નિરાલી છે. પાટણમાં આગવી ઓળખ ધરાવતા દેવડા મીઠાઈની હરોળમાં પ્રથમ નંબરે હોય છે. હાલમાં દિવાળીમાં પાટણમાં વિવિધ ફ્લેવરના અને વિવિધ બ્રાન્ડના દેવડા જોવા મળી રહ્યા છે, જેમાં શુદ્ધ ઘીના દેવડા, સ્પેશિયલ બટરસ્કોચ દેવડા, સ્પેશિયલ કેડબરી દેવડા તેમજ સ્પેશિયલ કેસર દેવડા સામેલ છે. આ દેવડા 160 થી 360 રૂપિયા કિલો સુધીના ભાવે મળતા હોય છે. સૌ પ્રથમ તો મેદાનો ઉપયોગ થાય છે. મેદાના ઘીના અંદર એનો મોય બનાવવામાં આવે છે અને એનો લોટ તૈયાર કરવામાં આવે છે. લોટ તૈયાર કર્યા બાદ એના પૂરણ બનાવવામાં આવે છે અને એને ઘીના અંદર તળવામાં આવે છે. તળ્યા બાદ એને એક દિવસ સૂકવવામાં આવે છે, એટલે આખું બધું એના અંદર જે ઘી હોય નીકળી જાય છે, એટલે એકદમ કોરું દેવડું થઈ જાય છે. અને એના પછી બીજા દિવસે એની ચાસણીમાંનો ઉપયોગ કરીને ચાસણી બનાવવામાં આવે છે અને પછી એને પાવવામાં આવે છે. બે આખી દેવડાની પ્રોસેસ આખી બહુ લોંગ ટાઈમ સુધી ચાલે અને કશું કોઈ જાતની કોઈ તકલીફ ના પડે એ રીતના આરોગ્યના દૃષ્ટિએ બહુ સારા છે અને કોઈ બીજી કોઈ આડઅસર થતી નથી. એના અંદર કોઈ એસન્સ કે કોઈ ફૂડ કલર વપરાતો નથી, એના કારણે આપણા હેલ્થ માટે એકદમ બેસ્ટ રહેશે. દેવડા એક એવી સ્વીટ છે કે જે ઘણો લાંબો સમય સુધી બગડતી નથી અને દરેક જગ્યાએ
એને આપણે કોઈપણ સંબંધીને કે ક્યાંય પણ કોઈને આપવા માટે પણ એના ઉપયોગ કરી શકીએ છીએ. અને એ મધ્યમ વર્ગનો માણસ પણ એના ભાવ એટલા બધા વ્યાજબી હોય છે કે એ મધ્યમ વર્ગનો માણસ પણ આ દેવડાની ખરીદી કરી અને પોતાના પરિવાર સાથે એનો આનંદ લઈ શકે સ્વીટનો, અને મોટો માણસ પણ લઈ શકે. એટલે દેવડાના પાછા ઘણા બધા હવે તો રિસર્ચ થઈને ઘણી બધી વેરાયટીઓ દેવડામાં પણ પાટણમાં થઈ ગઈ છે. માંગરોળ નગરપાલિકા દ્વારા નખાતો ઘન કચરો હટાવવાની માંગ સાથે મામલતદાર અને DYSP આવેદનપત્ર અપાયું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના બૈડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નખાતા ઘનકચરો અટકાવવા આજે માંગરોળ બંદરના ખારવા સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર કરી માંગરોળ મામલતદાર બેલડિયાને DYSP કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. માંગરોળ બંદર વિસ્તારમાં જે નગરપાલિકા દ્વારા નખાતા કચરાથી ત્યાં રહેતા સ્થાનિકોને ભારે દુર્ગંધના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ભારે અસર પડશે અને બાળકો બીમારીનો ભોગ બનવું પડશે, તેમજ આ ઘન કચરો બાળવામાં આવશે ત્યારે રહેતા લોકોના ઘરોમાં ધુમાડા અંદર આવવાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડશે, જેથી કરી લોકો બીમારીનો ભોગ બનશે. છેલ્લા 2009 સરકારમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નિરાકરણ ન આવતા ફરી રેલી યોજી મામલતદારને DYSP આવેદનપત્રો પાઠવી પોતાની અગ્ર રજૂઆત કરવામાં આવી હતી. માંગરોળ બંદર પર જે વિષમ પરિસ્થિતિ છે, જધન્ય પરિસ્થિતિ છે, જે માનવતાની હીન કક્ષાની જે પ્રકારનો કચરો ઠલવાય છે, એનાથી ત્યાંના સ્થાનિકોનું જે તંદુરસ્તી છે એને જોખમમાં મુકાય છે. એક બાજુ આપણે નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કે સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાતને આખો આપણો દેશ સ્વચ્છ બને, ને બીજી બાજુ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના અને તંદુરસ્તીના લીલી લીલા ઉડી છે. અમે અત્યાર સુધી છે 2009-10 એકદમ ધીરજપૂર્વક આ રજૂઆત કરતા આવ્યા છીએ, છતાં પણ એનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. હવે અમારી ધીરજની વધારે પ્રતીક્ષા ન કરે ને મામલતદાર સાહેબથી એમના સ્થાનેથી યોગ્ય કાર્યવાહી કરી અમને આ નિરાકરણ આ સમસ્યામાંથી દૂર કરી અને અમને સ્વચ્છતા અને પ્રભુતા. દલિત સમાજના સારા માઠા પ્રસંગોપાત ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી તરીકે 2007 ખુલ્લું મૂકેલ જૂનાગઢનું આંબેડકર ભવન તંત્રએ ગોડાઉન બનાવી દેતા દલિત સમાજ રોષે ભરાયો છે. જૂનાગઢમાં આવેલું આંબેડકર ભવન વર્ષ 2007 દલિત સમાજ માટે નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સમાજ ભવન હાલમાં તંત્ર દ્વારા ગોડાઉનનો ઉપયોગ તરીકે કામમાં લેવામાં આવતા, જે અર્થમાં ભવન બનાવવાનો ઉદ્દેશ હતો તે હેતુ જ ન રહ્યો અને ભવન પણ રખરખાવના અભાવને કારણે જર્જરિત સ્થિતિમાં જણાઈ રહ્યો છે. આંબેડકર ભવન ઉદ્ઘાટન અર્પણ પાછળનો ઉદ્દેશ ભવન દલિત સમાજના સારા માઠા પ્રસંગો કરી શકાય તે માટેનો હતો, પરંતુ હાલમાં આ ભવનમાં સરકારી તંત્રના કાગળો, સમાજ કલ્યાણ વિભાગની કેટ, સાયકલ, વાસણ વગેરે તંત્ર દ્વારા મુખી ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ અંગે સંબંધિત તંત્રને રજૂઆત કરતા અને દલિત સમાજ માટે પ્રસંગોપાત આપવા માંગણી કર્યા સામે સંબંધિત અધિકારીઓ દ્વારા વળતા જવાબમાં તમે લોકો કચરો કેમ કરો છો, પાનની પિચકારીઓ મારો છો, સફાઈ કામ કરતા નથી તેવા ઉલટા જવાબો મળ્યા હતા. આ બાબતે દલિત સમાજમાં નારાજગી છે અને આ ભવન દલિત સમાજ ઉપયોગમાં લઈ શકે તે અંગે સરકાર ઘટ્ટુ કરે તેવી દલિત સમાજમાં માંગ ઉઠી છે. આ આંબેડકર ભવનને નામે કોઈ વસ્તુ અહીંયા સફાઈ થતી નથી, કચરાના ઢગલા પડ્યા છે અને ઘાસ મોટું મોટું છે, આને કોઈ દેખભાલ સમાજ કલ્યાણના અધિકારીઓ કરતા નથી. અને આમાં જે અમારો હક છે, આંબેડકર નગરની સામે આંબેડકર ભવન છે, તો અમને કોઈ ઉપયોગી થતું નથી. સમાજ કલ્યાણ અધિકારી એવા કહે છે કે ઉપરથી અમને મનાય છે, આ કોઈ સફાઈ થતી નથી. તો આ બાબા સાહેબને નામે જો આંબેડકર ભવન હોય તો ત્યાં સફાઈ થવી જોઈએ, સારી રીતે સ્વસ્થિક રહેવું જોઈએ અને સારી એની દેખરેખ કરવી જોઈએ. દેખરેખ કોઈ થતી નથી. અમે સમાજના આગેવાનો 10-12 જણા લઈ અને અમે સમાજ કલ્યાણ અધિકારી પાસે ગયા હતા કે ભાઈ અમારું 50 વર્ગ છે, એટલે નાના એવા માણસો બધા રહે છે કે જે મજૂરી કરીને કમાય છે, તો એમને લગ્ન પ્રસંગ, સગાઈ, બેસણું, ઉઠામણું એમાં તમે અમને આપો. તો સમાજ કલ્યાણ અધિકારીએ એવું કીધું કે ભાઈ અમે જો આપીએ તો તમે ત્યાં થૂકવો છો, તમે ત્યાં પાઇપલાઇનો તોડી નાખો છો, પાણીના નળ તોડી નાખો છો અને કચરો ને એવું બધું કરો છો, પણ વાસ્તવિક રીતે એવું કંઈ થતું નથી, પણ અમને ક્યારેય પણ મળેલ પણ નથી. અને એવું કહે છે કે ઉપરથી મનાય છે ને તમને આપવામાં નહીં આવે. આંબેડકર નગરમાં આંબેડકર બંધાય ભવન બંધાણું છે ત્યારનો કોઈ પણ જાતનો આમાં ઉપયોગ થયેલ નથી.
પછી આંબેડકર ભવનની અંદર હું 800 રૂપિયામાં ચોકીદાર તરીકે ફરજ બજાવતો અને નોકરી કરતો પ્રાઇવેટ. ત્યારની એમાં લાઇબ્રેરી પણ બનેલી છે. એ લાઇબ્રેરીનો પણ ક્યારે પણ આ લોકોએ ઉપયોગ કર્યો નથી અને સમાજને ઉપયોગ થાય એ રીતે આજે અમારા આગેવાનો અમારી સાથે અને અમારું સમાજ પણ સાથે છે. તો અમારી અરજી એવી છે કે સમાજ કલ્યાણ અધિકારી ઘટતું કરે અને સમાજને ઉપયોગ થાય એવી અમારી અરજી છે. ગણતરીના દિવસોમાં જૂનાગઢ પોલીસ દ્વારા વંથલી તાબેના સોનારડી ગામે થયેલ ખૂનના નવા આરોપીઓને બનાવ સ્થળેથી દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગત તારીખ 19/10/2019 રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી તાબેના સોનારડી ગામે મરણ જનાર દિલાવરભાઈ ઉર્ફે દાદા મામદ 20 દિવસ પહેલા ફઈના કાકાના દીકરા આઝીમ કાસમ પલેજાએ આરોપી યુસુફ મુસા પલેજા કે જે જૂનાગઢ તાબેના વિજાપુર ગામે શિક્ષક તરીકે નોકરી કરતા હોય તેની લાયકાત બાબતે આરટીઆઈ કરેલ હોય તેનો ખાર રાખીને અગાઉથી પૂર્વઆયોજિત કાવતરું ઘડી ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી મરણ જનારના શરીરે છરી વડે અને આડેધડ ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી હતી. તેમજ શાહેદ નદીમ જાફર અને અજીમ હાસમ બંનેને છરીઓ વડે ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરીને ઢીકા પાટુનો મૂઢ માર મારી બુંદી ગાળો કાઢી એકબીજાની મદદગારી કરી હથિયાર બંદીનો જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો. આ બાબતનો બનાવ બન્યો હતો. જે બનાવ બાબતે જૂનાગઢ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક સૌરભ સાહેબના તરફથી બનાવનાર તમામ આરોપીને તાત્કાલિક પકડી પાડવા થયેલા સૂચનો જે અન્વયે જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી તાત્કાલિક ઘટના સ્થળેથી આરોપીઓને દબોચી લઈ અને રાઉન્ડઅપ કરી પોલીસને હવાલે લીધા હતા. બગસરા શહેરમાં હાલ ભારે વરસાદ પછી ચારેકોર મચ્છરજન્ય રોગચાળો ફેલાયેલો હોય જે અન્વયે જિલ્લા આરોગ્ય તેમજ બગસરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા રોગચાળાને કંટ્રોલ થાય તેવા હેતુથી 2 દિવસ શહેરમાં આરોગ્ય તંત્રની 82 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. બગસરા પંથકમાં સતત વરસાદ બાદ ભારે રોગચાળો ફાટી નીકળ્યો છે. તેમજ આ રોગચાળામાં ડેન્ગ્યુ તાવના કારણે ફક્ત 4 દિવસની અંદર 2 બાળકોના ગંભીર બીમારીના કારણે મોત નિપજ્યા છે. તેમજ બગસરામાં રહેતા એકતાબેન ભરતભાઈ જોગલ ઉંમર વર્ષ 8નું ડેન્ગ્યુમાં રાજકોટ સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરરાટી વ્યાપી ગઈ છે. તેમજ બગસરા શહેરમાં બીજો ડેન્ગ્યુનો કેસ હોય મોત થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે અને બગસરા શહેર સિવિલ હોસ્પિટલમાં આશરે 200થી ઉપર વાયરલ ઇન્ફેક્શન તાવના દર્દીઓનો વધારો જોવા મળે છે. હાલ મારી 34 ટીમો બગસરામાં કાર્યરત છે. હવે આ 34 ટીમોએ આવતીકાલે એટલે કે ગઈકાલે ટોટલ 1896 ઘરોનો સર્વે કર્યો છે, જેમાં 8137ની વસ્તી આપણે સર્વે કરવામાં આવી છે અને ટોટલ આ 1896 ઘરોમાંથી 9630 પાત્રો આપણે ચકાસેલા છે, જે પાત્રોમાંથી 336 પાત્રો પોઝિટિવ મળેલ છે. આ ઉપરાંત તમામે તમામ પાત્રોની અંદર અમારી ટીમ દ્વારા એબેટ અથવા તો કેરોસીન નાખવામાં આવેલ છે, જેથી જે એની અંદર પોરા હોય છે એનો નાશ કરી શકાય અને ટોટલ 371 પાત્રોને સ્થળ ઉપર જ પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે, એનો નાશ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે સાહેબે જે પ્રમાણે આરોગ્ય શિક્ષણ આપ્યું છે એ જ રીતે અમારી આ 34 ટીમોએ ગઈકાલે આ તમામ ઘરોમાં લોકોને આરોગ્ય શિક્ષણ આપ્યું છે કે આજ ભવિષ્યમાં પણ તમામ જે પાણી ભરાયેલા પાત્રો છે એને ઢાંકીને રાખે અને જેમાં મચ્છર ઈંડા ન મૂકી શકે. આજે પણ તમામ લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. લોકોના ઘરમાં જ્યાં પણ પોરા જોવા મળી રહ્યા છે એ લોકોને સમજાવવામાં આવી રહ્યું છે અને તેમાં એબેટ નાખીને તે પોરાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. બગસરા શહેરી વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાના સંદર્ભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર HF પટેલ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અન્વયે અમે હાલમાં બગસરા શહેરી વિસ્તારમાં આરોગ્યલક્ષી કાર્યક્રમ કરી રહ્યા છીએ અને ખાસ તો લોકોને અમારા માધ્યમથી અને તમારા માધ્યમથી એક સંદેશો આપવાનો છે કે જે કંઈ રોગ ફેલાવતા મચ્છરો છે એ હંમેશા ચોખ્ખા અને ખુલ્લા પાણીમાં પોતાના એ ઈંડા મૂકે છે અને આવા તમામ ખુલ્લા પાત્રો જે લોકોએ પોતાની ઘરે ભરી રાખેલા હોય છે, જેવા કે પક્ષીકુંજ, ફ્રીજની પાછળની ટ્રે, કૂલર અથવા તો પોતાની અગાશી ઉપર રાખેલો નકામો ભંગાર જેમાં વરસાદી પાણી પણ ભરાઈ જવાની પૂરતી સંભાવના અને શક્યતા રહેલી હોય એમાં આ બધા જ મચ્છરો પોતાના ઈંડા પાડે અને નવા મચ્છરો બનતા હોય છે અને એ લોકોને કરડી અને આ રોગ એ ફેલાવે છે. તો ખાસ અમારે તમારા માધ્યમથી લોકોને એક સંદેશો આપવો છે કે લોકો ફક્ત પોતાની ઘરે ખુલ્લું રાખવામાં આવતું તમામ પાણી કે જે વાપરવામાં આવતું હોય કે પીવાના ઉપયોગમાં લેતા હોય એ તમામ હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખે. તો આ સાથે સમાચાર અહીં સમાપ્ત થાય છે. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.